નર્મદાના કેવડિયામાં આદિવાસી વિસ્તારમાં ચાલી રહેલા ફેન્સિંગ અને જમીન અધિગ્રહણના મુદ્દે 9 જેટલા આદિવાસી નેતાઓ અને 16થી વધુ એક્ટિવિસ્ટ દ્વારા રાજપીપળાથી કેવડિયા જતા માર્ગ ઉપર સરકાર તેરી દાદાગીરી નહીં ચલેગીના નારા સાથે રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ દ્વારા તેઓને ડિટેન કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કેવડિયાના વિસ્તારના આદિવાસીઓની જમીનો અતિગ્રહણ કરવાના મુદ્દે કેટલાક દિવસોથી સ્થાનિક લોકોના વિરોધ સાથે સંઘર્ષ પણ થઈ રહેલ છે. તેમ છતાં મુદ્દે હજુ પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી દ્વારા કોઈપણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી. આદિવાસીઓના જે ઘરો ઉજાડી રહ્યા હતા, આદિવાસીઓને જે માર મારવામાં આવી રહ્યા હતા, આદિવાસી મહિલાઓના જે પોલીસ દ્વારા જે કપડા પણ ઉતારીને એટલો અત્યાચાર, આ કેવડિયા વિસ્તારની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ રચીને આદિવાસી પંચાયતોને રદ કરીને આ આદિવાસી ગામડાઓને જે ખતમ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એ ષડયંત્રના વિરુદ્ધમાં આદિવાસી એના ભાગરૂપે આજે આદિવાસીના જે પ્રતિનિધિત્વ મંડળ છે એમાં એમએલએ થી લઈને સામાજિક કાર્યકર્તાઓ પણ છે, એમને કલેક્ટરને અમે રજૂઆત પણ કરી છે. પરંતુ જ્યારે કેવડિયા વિસ્તારમાં લોકલ ડિસ્ટન્સિંગ સાથે જ્યારે મળવા જતા હતા, ત્યાં જે કંઈ અત્યાચાર કર્યા છે એ લોકોની મુલાકાત કરવા જઈ રહ્યા હતા, ત્યારે આ લોકોએ એની ઉપર એક બળજબરી પૂર્વક આગેવાનોને લઈ દીધા છે. એટલા માટે આગેવાનો એ રસ્તા ઉપર ઘસી જાય. નામ ડોક્ટર બગલો સાવ.